નમસ્કાર. સમાચાર બુલેટિનમાં હું ભૈરવી હેમંત આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના મુખ્ય સમાચાર. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધીને દિલ્હી હાઈકોર્ટનો ઝાટકો. અદાલતમાં ઉપસ્થિત ન થવા માટેની અરજી ફગાવી આવતીકાલે પતિયાલા કોર્ટમાં થવું પડશે હાજર. પાકિસ્તાનના ઇસ્લામાબાદ જવા કાલે રવાના થશે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ. અફઘાનિસ્તાનને બેઠું કરવા દાન આપતા રાષ્ટ્રોની બેઠકમાં હાજરી બાદ સરતાજ અઝીઝ અને સુષ્મા સ્વરાજ વચ્ચે યોજાશે મંત્રણા. ચેન્નઈમાં આફતના પૂર ઓસર્યા બાદ કચરાના ઢગલા અને ગંદકી વચ્ચે થાળે પડે છે જનજીવન. રેલ અને હવાઈ સેવા તથા બેંકો શરૂ થતાં સામાન્ય માણસને થઈ રાહત. યુદ્ધના ધોરણે ચાલી રહેલું રાહત કાર્ય. ગુજરાતભરની શાળામાં ભણતા 1.5 કરોડ બાળકોની આરોગ્ય તપાસ માટે આજથી મહાઝુંબેશનો આરંભ કરાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. મોટી બીમારીની મફત સારવારનો લાભ આપતી ઝુંબેશ ચાલશે 5 ફેબ્રુઆરી સુધી. અટલ પેન્શન યોજનાનો લાભ હવે પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટ દ્વારા પણ મેળવી શકાશે. અમદાવાદ સહિત ગુજરાતમાંથી 40 ઉપરાંત લોકોએ લીધો લાભ. અંતરિયાળ વિસ્તારના લોકો ઉઠાવી શકશે ફાયદો. અને દિલ્હી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને ધમરોળી 337 રનથી વિશાળ જીત અંકે કરતી ટીમ ઇન્ડિયા. શ્રેણીમાં પણ 3-0થી કર્યું ક્લીન સ્વીપ. રાણે મેન ઓફ ધ મેચ, અશ્વિન મેન ઓફ ધ સિરીઝ. સમાચાર વિગતવાર. દિલ્હી હાઈકોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ આપવા ઇન્કાર કરી દીધો છે. હવે એ બંનેને આવતીકાલે પતિયાલા કોર્ટમાં મુદતે હાજર રહેવું પડશે. પ્રસ્તુત છે એક અહેવાલ. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં હાઈકોર્ટે આંચકો આપ્યો છે. હાઈકોર્ટે આ બંને નેતાઓને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવાની મુક્તિ આપવા ઇન્કાર કરી દીધો છે. હવે બંને નેતાઓને આવતીકાલે નેશનલ હેરાલ્ડ કેસમાં પટિયાલા કોર્ટમાં યોજાનારી સુનાવણી દરમિયાન વ્યક્તિગત રૂપે હાજર રહેવું પડશે. આ કેસમાં પટિયાલા કોર્ટે 26 જૂન 2014 રોજ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉપરાંત મોતીલાલ વોરા, સુમન દુબે અને સામ પિત્રોડાને અદાલત સમક્ષ પેશ થવાના આદેશ કરતાં સમન્સ જારી કર્યું હતું. તે આદેશ સામે અપીલ થતાં દિલ્હી હાઈકોર્ટે સમન્સ સામે મનાઈ હુકમ ફરમાવ્યો હતો. 4 ડિસેમ્બરે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યા હતા કે સોનિયા અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ પક્ષમાંથી લોન આપવાને નામે નેશનલ હેરાલ્ડની 5,000 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી હતી. આજ એ તય હુઆ હૈ કે ઉનકા જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઓર અન્ય લોગો કા જો યાચિકા હૈ હાઈકોર્ટ મેં યે બેબુનિયાદ હૈ, ઉસકો રદ્દ કર દિયા હૈ ઓર કહા કે આપકો ટ્રાયલ કોર્ટ મેં અપીયરન્સ કરના ચાહિયે. આગે ઉનકો મેં સોચતા હું નિશ્ચિત તોર પર સુપ્રીમ કોર્ટ જાયેંગે, ઉસકે લિયે હમ તૈયાર હૈ. કોંગ્રેસે સૌપ્રથમ નેશનલ હેરાલ્ડની કંપની એસોસિયેટ જર્નલ લિમિટેડને રૂપિયા 90 કરોડનું ધિરાણ આપી દીધું. તે પછી રૂપિયા 5 લાખના રોકાણ સાથે યંગ ઇન્ડિયા કંપની બનાવવામાં આવી. તે કંપનીમાં સોનિયા અને રાહુલ ગાંધીની 38-38% ભાગીદારી છે. બાકીની ભાગીદારી કોંગ્રેસના નેતા મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાન્ડિસ પાસે છે. તે પછી 10-10 રૂપિયાના નેશનલ હેરાલ્ડના 9 કરોડ શેર યંગ ઇન્ડિયાને આપી દેવામાં આવ્યા. તેના બદલામાં યંગ ઇન્ડિયાને કોંગ્રેસની લોનની ચૂકવણી કરવાની હતી. 9 કરોડ શેર સાથે યંગ ઇન્ડિયાને SGSના 99% શેર પ્રાપ્ત થઈ ગયા. તે પછી કોંગ્રેસ પાર્ટીએ રૂપિયા 90 કરોડનું ધિરાણ માફ પણ કરી દીધું. અર્થાત યંગ ઇન્ડિયાને મફતમાં નેશનલ હેરાલ્ડની માલિકી મળી ગઈ. સ્વામીએ રૂપિયા 90 કરોડના આ પ્રકરણમાં હવાલા પ્રકરણની શંકા વ્યક્ત કરી છે. સ્વામી એવા આક્ષેપ કરી રહ્યા છે કે દિલ્હીમાં આ બધું બહાદુર શાહ ઝફર રોડ પર આવેલા હેરાલ્ડ હાઉસની રૂપિયા 1,600 કરોડની બિલ્ડિંગ પર કબજો કરવા કરવામાં આવ્યું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ આવતીકાલે પાકિસ્તાનના ઇસ્લામાબાદ જવા રવાના થશે. અફઘાનિસ્તાનને બેઠું કરવા માટે જરૂરી ભંડોળનું દાન આપતા રાષ્ટ્રોની મહત્વની બેઠકમાં તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
હાર્ટ ઓફ એશિયા જેવું નામ પામેલી બેઠક બાદ સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીના સલાહકાર સરતાજ અઝીઝ વચ્ચે મંત્રણા પણ યોજાશે તેવી માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરીને જણાવી હતી. સુષ્મા સ્વરાજ એવા સમય પાકિસ્તાન જઈ રહ્યા છે જ્યારે બે દિવસ અગાઉ ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વચ્ચે બેંગકોકમાં મંત્રણા યોજાઈ હતી જેમાં આતંકવાદ, જમ્મુ કાશ્મીર તથા અન્ય દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે ભારત પાકિસ્તાન સુરક્ષા સલાહકાર મુલાકાતના સંદર્ભે કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ રાજ્યસભામાં કહ્યું હતું કે સરકારે આ મુદ્દે સંસદને વિશ્વાસમાં નથી લીધી. તેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું હતું કે વિદેશમંત્રી આ બાબતે 10 તારીખે ગૃહમાં નિવેદન આપશે. ઓપોઝિશન ઇન ટુ કોન્ફિડન્સ અબાઉટ ધ ડાયરેક્શન એન્ડ ધ રોડ મેપ ધેટ ધ ગવર્નમેન્ટ હેઝ ઇન માઇન્ડ. વિદેશમંત્રી મહોદયા 10 તારીખ કો ઇસી સદન મે આયેંગી ઓર જિન વિષયો કો આપને રખા હૈ ઉન સારે મુદ્દો પર વો જાણકારી દી. આફતના વરસાદથી બેહાલ બનેલા ચેન્નાઈમાં જનજીવન ધીમે ધીમે થાળે પડતું જાય છે. સોમવાર સવારથી નીકળેલા તડકાને કારણે લોકોએ રાહત અનુભવી હતી. દક્ષિણ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચેન્નાઈમાં રેલવે સેવા સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવી છે તો રવિવારે સવારે પોર્ટ બ્લેર જવા માટે એર ઇન્ડિયાએ પ્રથમ ઉડાન ભરી હતી. ચેન્નાઈમાં 85% વિસ્તારોમાં વીજળી સેવા ચાલુ કરી દેવામાં આવી છે. વરસાદ બંધ થતાં જ 600 કરતાં વધારે નૌકાઓ દ્વારા રાહત સામગ્રી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચતી કરવામાં આવી રહી છે. સાથે સાથે ગંદકીને સાફ કરવા ચેન્નાઈ નગર નિગમે મોટી સંખ્યામાં કર્મચારીઓ ખડકી દીધા છે. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ જણાવ્યું હતું કે પૂરની ઘટનામાં જેના પાસપોર્ટ ખોવાઈ ગયા છે કે ખરાબ થઈ ગયા છે તો તેવા લોકો ચેન્નાઈના 3 પાસપોર્ટ કેન્દ્રમાં જઈને નવેસરથી નિઃશુલ્ક પાસપોર્ટ બનાવડાવી શકશે. દરમિયાન કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુએ મુખ્યમંત્રી જયલલિતા સાથે વાતચીત બાદ દરેક પ્રકારની મદદનો ભરોસો આપ્યો હતો. Talk is about how we could work together, that's it. You see, ultimately, government of India has a role, state governments also have a role. And we both have to work together, whichever political parties are there. બહાલ કરી દી ગઈ હૈ. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પૂરગ્રસ્ત તમિલનાડુ માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 5 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દિલ્હી તથા એનસીઆર સહિત ઉત્તરપ્રદેશ, પંજાબ તથા જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ તઝાકિસ્તાનમાં હતું. 1:20 આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.2 રિક્ટર સ્કેલ માપવામાં આવી હતી. તઝાકિસ્તાનના ભૂકંપની અસરને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના ઝાટકા નોંધાયા હતા. જોકે જાનહાનીના કોઈ સમાચાર નથી. બાળકોના સ્વસ્થ તંદુરસ્ત વિકાસ થાય તે હેતુને ધ્યાનમાં રાખતા મુખ્યમંત્રી આનંદીબેને ગાંધીનગરથી રાજ્યવ્યાપી શાળા આરોગ્ય કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. કાર્યક્રમના આરંભે આનંદીબેન પટેલે મન તંદુરસ્ત, તન તંદુરસ્ત તો સમાજ તંદુરસ્તનો ધ્યેય મંત્ર સાકાર કરી કુપોષણ મુક્ત ગુજરાત સાકાર કરી કુપોષણ મુક્ત ગુજરાત બનાવવાનું આહ્વાન કર્યું હતું. ઉપરાંત અંતરિયાળ ગામોમાં આરોગ્ય સેવા માટે નિયુક્ત થયેલા તબીબોને નિમણૂક પત્રો પણ એનાયત કર્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે છેલ્લા 15 વર્ષથી ચાલતા કાર્યક્રમની સફળતા અંગે જણાવ્યું હતું કે આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ગંભીર રોગની જાણ થાય છે તો તેની સારવાર રાજ્ય સરકાર દ્વારા કરાવવામાં આવે છે. આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 4,249 બાળકોને હૃદયરોગની સારવાર તેમજ 1,177 બાળકોને કેન્સરની સારવાર આપવામાં આવી હતી. 5 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત બાળકો, માતાઓ, મહિલાઓની કલ્યાણ યોજનાઓના પ્રસાર માટે પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવશે. દરેક હોસ્પિટલની અંદર બાળકોના બેડની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. નવી જે હોસ્પિટલો બને છે, હોસ્પિટલોની અંદર બાળકોનો વોર્ડ અલાયદો બનાવી રહ્યો છે અને એની અંદર પણ બાળકોને ઉપયોગી સાધનો, એમની ખુરશી હોય, તેમના રમકડા હોય કે પછી અન્ય સાધનો પૂરા પાડવાના હોય, ખાણીપીણી કરવાની હોય, સારો પોષણયુક્ત આહાર આપવાનો હોય, આ બધી જ કાળજી રાજ્ય સરકારે ખૂબ સારી રીતે લીધી છે અને હું માનું છું કે આવતા દિવસોની અંદર ગુજરાતને આપણે કુપોષણમાંથી મુક્તિ અપાવી શકીશું.
શાળામાં ભણતા બાળકો સ્વસ્થ રહી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ આરોગ્ય ચકાસણી કાર્યક્રમની જોઈએ વિશિષ્ટતાઓ. શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1-12માં અભ્યાસ કરતા રાજ્યના 1,56,00,000થી વધુ શાળાના બાળકોને આવરી લઈ તેમની સ્થળ પર જ ચકાસણી કરવામાં આવશે અને જરૂર પડે સ્થળ પર જ સારવાર આપવામાં આવશે. સાથે જ ચશ્મા વિતરણથી લઈ તંદુરસ્તી માટેનું જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં આંગણવાડી, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ અને અનાથ આશ્રમના બાળકોને પણ આવરી લેવાશે. આ વર્ષે રાજ્યભરની સરકારી અને ખાનગી શાળાના 86,44,862, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 25,64,653, અન્ય સંસ્થાના 1,70,413, આંગણવાડીના 42,683 અને શાળાએ ન જતા 58,866 બાળકોને આવરી લેવાશે. આ અભિયાન અંતર્ગત કુલ 2,720 તબીબો સહિત પેરામેડિકલ અને આરોગ્ય કર્મીઓ મળીને કુલ 4,29,972 લોકો જોડાશે. જરૂર પડે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત તબીબોની પણ સલાહ લેવામાં આવશે. રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં માત્ર ચકાસણી જ નહીં પરંતુ બાળકોને હૃદય, કિડની, કેન્સર જેવી ગંભીર બીમારીઓ માટે સુપર સ્પેશિયાલિટી સેવાઓ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોક્લિયર ઇમ્પ્લાન્ટ સહિતની મોંઘી સેવા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જેથી સ્વસ્થ બાળક, સ્વસ્થ ગુજરાત શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરી શકાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અટલ પેન્શન યોજનાનો લાભ નાગરિકોને હવે પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટ દ્વારા પણ મળી શકશે. દેશના ગરીબ તથા સામાન્ય લોકોના લાભાર્થે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. યોજનાનો વ્યાપ વિસ્તારવા તથા 17-40 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. બહોળા પ્રમાણમાં લોકો આ યોજનાનો ફાયદો મેળવી શકે તે માટે હવે આ યોજનાને પોસ્ટ ઓફિસ સાથે પણ જોડવામાં આવી છે. 1 ડિસેમ્બરથી શરૂ થયેલી આ સુવિધાનો લાભ લેવા અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 40 લોકોએ નોંધણી કરાવી હતી. ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ DKS ચૌહાણે જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસના કારણે અંતરિયાળ વિસ્તારના લોકો પણ આ યોજનાનો લાભ પ્રાપ્ત કરી શકશે. ज्यादा से ज्यादा લોકો તક પહોંચે, ગામ મે નીચે તક પહોંચે ઓર आपके माध्यम से हमारे जो ना दूसरे जो भी प्रचारक है, हमारे पब्लिक रिलेशन इंस्पेक्टर्स हैं गाँव में, जो ब्रांच पोस्ट मास्टर्स हैं, उनके थ्रू हम लोगों तक पहुंचेंगे और इसके बारे में प्रचार प्रसार करेंगे और ज़्यादा से ज़्यादा लोग इस योजना से लाभान्वित हो, इस प्रकार की कोशिश करेंगे. मारू नाम शैलेश कुमार डी माधर है. मैं अटल पेंशन योजना में अकाउंट खोला है और मारू यहाँ आगे अकाउंट भी है, तो हर महीने हूँ 300 रुपया भरीश, तो जेती करी मैंने પ્રાઇવેટમાં જોબ કરતો હોઈશ તો હર મહિને 5,000 રૂપિયા પેન્શન મળી શકશે. ક્રિકેટ. ભારત દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને ધમરોળીને ભારતે 3-0થી શ્રેણી જીતી લીધી હતી. ભારતે શાનદાર પ્રદર્શન કરીને ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફ્રીડમ સિરીઝ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારતે 481 રનના આપેલા લક્ષ્યાંકને પહોંચી વળવા દક્ષિણ આફ્રિકાની ટીમે મરણીયો પ્રયાસ કર્યો હતો, પરંતુ અશ્વિને ઝડપેલી 5 વિકેટ, ઉમેશ યાદવની 3 અને જાડેજાએ 2 વિકેટ ઝડપી લેતા દક્ષિણ આફ્રિકાએ શ્રેણી ગુમાવી હતી અને ભારતે 337 રને મોટી જીત મેળવી હતી. આફ્રિકન ટીમ વતી ડી વિલિયર્સે બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અશ્વિનની બોલિંગમાં જાડેજાએ ડી વિલિયર્સનો કેચ ઝડપ્યો હતો અને દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 143 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. રહાણેને મેન ઓફ ધ મેચ, જ્યારે અશ્વિનને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.